શ્રી સચ્ચિદાન દંતરિયામી દયાળુ ભગવાન મોટા શ્રી સચિદાન દયાળુ ભગવાન મોટા તારીખ ત્રેવીસમી મે બે હજાર ઓગણીસને આજે ગુરુવાર હરી હરી વાલો વાલો જીવન માં પ્રાણ પ્યારો છે જીવન માં હે તકરવાને જીવન માહે તકરવાને બીજું ના છે ઓ ઓનાગીરીનો નિર્ધાર કેટલા યાદ રાખજો હવે અહીંથી આગળથી લીધું તે તમે નહોતા આવ્યા ચાલો ને શરૂ કરી દઈ નિર્બળ કે બલરામ નિર્બળ માણસ હોય ને એનો બળ કોણ હોય રામ નિર્બળ કે રામ નિર્બળ કોને કહેવાય જેનામાં રાગ દિવસ મોડા પડી ગયા છે અશક્તિવાળો નહીં જેનામાં અહમ મોડું પડેલું છે હું પણ શાંત થયું છું એ ગરીબ ગાય જેવો થઈ ગયો છે એવો નિર્બળ એવો નિર્બળ હોય એ જ નિર્બળ હોય એ જ પવિત્ર હોય તો એનું બળ પછી રામ બને એ રામ એને મદદ કરે હ તો આપણે એવા બનીએ તો રામ આપણું બધું કામ કરે નરસિંહ મહેતાનું કર્યું એમ ભક્તોનું પ્રમાણમાં કામ ભગવાન કરે જ છે એની જેવી ભક્તિ એવું કામ એક સમર્પણ કરવું પડે સરવાર પણ કરવું પડે પ્રભો જ્યારે જ્યારે દુખના આવરણોથી છવાઈ રહેલો હોઉં એવું બને ક્યારેક પતિત બનાવી રહી હોય મારે એવું નથી કરવું છતાં એ તરફ મને લઈ જતી હોય તે સમયે હે પ્રભો તેમને હઠાવવાની તેમની સામે થવાની દૃઢ રેવાની ને મારામાં તું નિશ્ચયાત્મક ને નિર્ણયાત્મક શક્તિ આપતો રહે આવી પ્રાર્થના કરવાની ખાસ કરીને એકલા હોય એકાંત હોય ત્યારે આવી મલિન વાસનાઓનો હુમલા આવે એક વખત બેઠો તો નંદુભાઈ પાસે પછી એક ભાઈને બેલ વાય ગયો બેલ ચાર પાંચ જ રૂમ હતી મને કે ખોલી આવો ખોલીને આવ્યો પછી ભાઈ 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 અહીં હતા આ બાજુ માથું જો આ કોચ છે નંદુભાઈનો એથવી દેવ આ કોચ પર હોતા કેમ થયું ભાઈ પૂછ્યું એ કે મને કહેવા તું મન મારું કહેવા જાઉં તો બીક લાગે છે કે નહીં અહીંયા ખુલ્લા રહેવાનું અહીં જેવું થયું એવું એ વાસનાના એવા ભયંકર હુમલા આવે મને એમથી થી આવી પવિત્ર જગ્યાએ મારે અંદર કેમ રહેવાય રહેવાનું નહિ એટલે મેં દબાવી દીધી બેલ ની ઘંટડીની સ્વિચ પછી નંદુભાઈ ને પાછો બેસી ગયો મને કે પાણી આવો પાણી પાઈ દો પાણી પાયું પછી બેહી ગયો હુમલા બધા બેહી ગયા એ મહત્વ છે આ હાજર હોય ને આવા પુરુષો એ ના હોય તો વહી જત ને જેના કાકા ના હોય તો નથી તો ઘણા વહી જાય ઓલા બેન વહી જ માસિક માં થાય ખબર છે જુલીન ના ખબર ખબર ને દસ ફૂટ આગળ ઉભા બેન અંદર આવી નહીં આમ શું થયું બેન માસિક ધર્મમાં છું હા પછી કાકાએ સમજાવ્યું તમને વાંધો હોય તો ઠીક છે અમને જરાય વાંધો નહીં એમ તો હાલો બિહાડી દીધી આ આશ્રમ છે ચીલા ચાલુ સમી કોઈ રીત અમારા પ્રેમમાં ના છે બાકી બનલા સિવાયના કોઈ પણ સ્થાનોમાં હજી સ્ત્રીઓ માટે આ બધું આભડછેટ છે કદાચ અરવિંદમાં રમણ મહર્ષિમાં જે કૃષ્ણ મૂર્તિમાં નહીં હોય બાકી બધે જ એ ટ્રેડિશન જવા માટે એક હજાર વર્ષ થાય હજી આવતી જાય નહીં મોટામાં જેટલો ભર આવ્યો એમાંથી ધીમે ધીમે ગયું મારામાં એવું બળ નથી તો હે પ્રભો તે સમયે શું તું મને નિર્બળ ને બળ ને શ્રદ્ધા નહીં પ્રેરે આવું આવું કેવું જ્યારે જ્યારે આવું થાય ને મનમાં આમ તેમ મૂંઝવણ આવે નિરાશા આવે ગૂંચ આવે કોયડો આવે પ્રશ્ન આવે ને કે મલિન વાસના જન્મે વાસના જન્મ માની જ છે કારણ કે વાસનામાંથી બનેલું છે બોડીનું બનાવટ શમાંથી છે વાસનામાંથી જ બન્યું છે તો વાસના તો એ મોખરે રહીએ ને એટલે સૌથી પહેલાં કામ શરૂઆત થાય છે પછી બધું બુધવારે ચાલો બીજો એક સવાલ પ્રશ્ન આપણે નિવેદન ભક્તિનું પદ આવ્યું હે પ્રભો આવીના અવિશ્વાસથી મનમાં ઉઠતી અનેક કુશંકાઓથી હું ગભરાઈ ઉઠું છું જ્યારે ગભરાઈ જવાનું થયું હોય ત્યારે સમજવાનું કે વિશ્વાસ ઉડી ગયો છે ભગવાન જેવું કાંઈ છે એવું કંઈ લાગે નહીં ભગવાન દૂર દૂર લાગે દૂર ક્યારે લાગે એનું વિશ્વાસ નિરાશા ત્યારે ભગવાન દૂર જ લાગે છે જ નહીં બાંધવા માટે ભગવાન એ રે રોજ દીવાબત્તી કરતા હોય બધું કરતા હોય પણ તે જે આમ તકલીફ પડી હોય ને ત્યારે ગાળ પણ દઈ દે જુગલભાઈના પપ્પા મને વિજિટેબલ આવ્યો ને આવેલો એટેક રાડ આ રાડ આમ દબાવીને હાથ થાયા ને રાડ આ બધા ફોટા નદીમાં ફેંકી આવો ખોટો છે ભગવાન છે જ નહીં ઓશિકા જ બે ચાર ફેંકી દીધા જોર જોરથી એવું મગજ થઈ જાય હિમાલય જેટલું વજન આવી જાય એવું એવું લાગે શ્વાસ લેવાય નહીં ને હવે કેટલા વર્ષથી મેં એને જપ કરતા જોયા છે કંઈ યાદે જ ના આવે ત્યારે ભગવાન દૂર વહી જાય દૂર હોય નજીક પણ એ નિરાશાને લીધે દૂર જ વહી જાય પ્રસન્નતામાં નજીક રહીશ નિરાશામાં આઘોરીએશ નજીક હોય તો આપણને એના પ્રભાવની ખબર પડે હૃદયમાં મને અનેક સંતાપો ઉદભવ્યા કરે છે તો હે કૃપાળુ ભગવાન આ દિન રંક જન પર તું કૃપા વરસાવીને તું શાંત નહીં કરે આમ કરગરીને કહેવાનું હો જરા ટેસ્ટથી નહીં કહી દેવાનું પણ વિનંતી કરું છું કે તમારે મારું કરવાનું છે એમ નહીં કહેવાનું ઓર્ડર નહીં ઓર્ડરની ટેવ છે અચ્છા તો ટેવ તો ટેવ પ્રમાણે તો રહે જબાને તો તા હર્ષને બોલાવે કેમ બોલાવે હર્ષ અહીં આવો

આ દિનરંક જન ઉપર કૃપા વરસાવીને શું તું શાંત નહીં કરે હે પ્રભો શું તું મારો અવાજ નહીં સાંભળે મારી વિનંતી પ્રાર્થના નહીં સાંભળે દેવ આ ચોપડી ભેગી રાખજે ને જા યા પ્રભુ જોતો ખરો હું કેવો ડૂબી રહ્યો છું આ મોટાના હેન્ડરાઈટિંગ છે પ્રભુ હું નિર્બળ તરફડિયા મારતાય થાકી જાઉં છું એકલા માત્ર તને જ પોકાર પાડ્યા કરું છું જો આ એકલા તને જ પોકાર પાડું બીજું કંઈ યાદ આવતું નથી જ્યારે તું મારું કશું જ સાંભળતો નથી ત્યારે હવે મારી બધી ચિંતાઓ ઉદ્વેગો સંતાપો ગભરામણો મૂંઝવણો અને અકળામણો તારા ચરણને તને જ સોંપું છું જે આટલી વસ્તુ થાય છે ચિંતા થાય ઉદ્વેગ થાય ઉદ્વેગ સમજાય છે ચિંતા તો સમજાય એવું જ છે ચિંતા જ સ્વભાને ના સમજાય એવું બને આ જાય એટલી વાર હમણાં ચિંતા ઉદ્વેગ રસોઈ કરી હોય એમાં કાંકરી આવે ત્યારે ઘરના પુરુષ એમ કે કાંકરી આવી ત્યારે ઉદ્વેગ થાય એ ચિંતા ના થાય આકરા માણસ હોય તો વધારે થાય નહીં તો પેલા હોય તો આમ થોડુંક થાય બે ને થાય બનાવવાના ને ખાવાના ગમે નહીં ઉદ્વેગ એટલે ના ગમે ધ્યાન રાખવાનું એમ સમજાયું સંતાપ ના ના સેવાય એનું નામ સંતાપ દુઃખમાં તો અહીં ગુમડું થયું હોય તો આ બહુ દુઃખે પણ કોઈએ ગાળ દી દીધી હોય ભૂલાતી ના હોય એ સંતાપ હા જુદી રહીએ મને કીધું મને કીધું ચોટી જાય ને એટલું બધું અડધો દિવસ ઉલ્યો મૂંઝવણ હવે મારે હું કરું આનું પતી ગયું છે હવે શાંત એટલે ડોસી મને મોટું દેખાયા કરે છે હું નામ છે દીપા કપૂર રાજકુપૂરના બેન એનું ધ્યાન રાખવાના છે એ મને ત્યાં રહેવાની છે ગસી છે એક જુઆન બાઈ છે ત્યારે હવે મારી બધી ચિંતાઓ ઉદ્વેગો સંતાપો ગભરામણો અને મૂંઝવણ અકડામણ એટલે અકડામણ અકડામણ ક્યારે થાય અકડામણ કામ પતે અકળાવી દે ધીરજ રાખે તો અકળા ભણવાઈ જાય પણ ધીરજ એમ તરત રે નહીં ને ટેવ પાડવી પડે તારા ચરણને તને જ સોંપું છું એ પ્રભુ તું જ મારી સંભાળ લેજે અને મને દોરવજે દોરતો રહે છે આમ કરો આમ ના કરો દોરવું એટલે પ્રેરણા આપી હે પ્રભુ તારું નામ સ્મરણ મનને હૃદયને સાંત્વન ને સંતોષ આપે છે દેવ સમજાય ને જુલી પડી ના પડતા પડતા પડી આ ખરું ભણતર છે છોકરી તો ભણે એ ખોટું તો નથી પણ ખરું આ છે ખોટું તો છે જ નહીં ભણતર શબ્દ એવો છે કાંઈક તો નવું મળે જ ભલેના દુનિયાનું મળે એનાથી ધરાઈ જાય પછી પેલી દુનિયાનું પ્રભો ઋતુમાં પૃથ્વીની લીલોતરી નિહાળવાથી આંખને ઠંડક વળે છે તેવી રીતે તારું નામ લેવાથી તારું ભજન કરવાથી તારી પ્રાર્થના કરવાથી મને સંતોષ થાય છે કળતું દિલ શાંતિ પામે છે ભમતું અને ખટકતું મન અટકે છે ભમતું સ્થિર ન થાય ખટકતું નથી એવું થયા કરે એટલે ખટકે ઘણું પડે ને પડ્યું કઈ નથી પડે તે જોજે ગમે કરતી હોય ને એમાં જ મન હોય એમ દોષ આપણો રાગ દ્વેષ ક્રોધ મોહ જે એ ખટકે ત્યારે જાય દોષ જોવાથી ખટકે નહીં બીજાના આપણો જોવાથી ખટકે પછી દોષ થયો હોય તો દોષના દોષના વિચાર આવે પણ ના કરવા એવું મોટા કેસ ને જેટલી વાર વિચાર કરીએ ને એટલી વાર સંસ્કાર પેલા કરે દોષના સંસ્કાર પડે સાહેબ સત્સંગ સદવિચાર ને સત્કર્મ ત્રણ સ છે સત્સંગ સદવિચાર અને સત્કર્મ એ તો આપણે સંસારમાં થાય સદવિચાર આશ્રમમાં આવે મૌનમાં સત્સંગ આ ચાલે છે જીવનમાં એક એવું પાસું ઉમેરાઈ જાય લગભગ ઘટતું હોય સત્સંગ સદ વિચાર સત્કર્મ સત્કર્મ સૌ સૌની ભૂમિકા પ્રમાણે થાય અત્યારે આ મારા દ્વારા મોટા કરાવે છે તો આ સત્કર્મ થઈ ગયું અપેક્ષા ના હોય ફળની સત્કર્મ આમાં હું તો રાખું અપેક્ષા પણ આ બધું આવી રાખું એટલે એ સત્કર્મ જ કહેવાય બરાબર ચંદુ કે પલ્વી સૌથી પહેલા મારી પાસે આવેલીશ અત્યારે બેઠી બેઠીશ સૌથી પેલા ગીતા ભેગી વાંચી આખી આખી શબ્દ શબ્દ હે અત્યારે યાદ નથી રહ્યું પણ ગીતા યાદ રહી વાંચી નાની હતી થોડીક નાની હતી કેટલા વર્ષની આવીશ બાર ચાર ચૌદ વર્ષ હોય હમ બહુ નાની તો પણ રસ હતો એને એવો એટલે તો આવીશ પણ આ બધા શબ્દોથી અજાણી થઈ ગઈ થોડુંક અજાણ્યું લાગવા માંડે મોટાનું તારું ભણતાં ભણતા એકાદ ચોપડું મોટાનું ફાળવું વચ્ચે એ એકલાથી પેટ નહીં ભરાય એકલો રોટલો જ છે ઈ આ શાકભાજી બધું આ છે ભેગું જીવન જીવવાની નહીં જડી બુટ્ટી મોટાનું સાહિત્ય એટલા માટે કહું બધાને કારણ કે મને તો એ આમ નાનો હતો તે ડાયા બાપા મળી ગયા જરાક મોટો થયા તો મોટા મળી ગયા એટલે આ બધું મળી ગયું તો આ ભળતું ગયું ધીમે ધીમે સાતત્ય રહી ગયું સાતત્ય સાહેબ જીવનમાં એક એવું સાતત્ય થવું જોઈએ રેગ્યુલર થવું જોઈએ તો સાતત્યમાં હરિનો વાસ છે એ આપણી ભૂમિકા ઊંચી લાવે મારું સાતત્ય સમજાવું તો મને હવે મને સમજાય છે કાકાનો ફોન સાંભળ્યા પછી કે આપણે એક ટબુડી દૂધ આપતા હોય આશ્રમમાં લોટી તો રેગ્યુલર ટાઈમે રેગ્યુલર આશ્રમમાં બની એટલું પણ સાતત્ય જો રે તો ભાવનાના સાતત્યમાં ઉમેરો થાય તો ભાવના દ્વારા મોટા એરે ભળી દેવાય એવું સમજાવેલું છે ત્યારે મને મારું યાદ આવ્યું સાતત્ય પછી ત્રી વર્ષથી આ મોકલું ગુરુવારનું કાગળિયું સાતત્ય ત્યારે યાદ આવ્યું મને બાકી આયલા કરે એવું સાત એકાદું પકડાઈ જાય ને તો આપણે મોટાની નજીક રહી હતી એના ઘણા ફેરફારો ઉમર થતા આવે આપણામાં હમ ગુરુવારે વાંચે ને હજી હું લખીને મોકલું છું એ મારી જરૂરી નથી એટલે વાંચી દે એટલે સાંભળી લઈએ ધીરે ધીરે હવે ખબર પડી છે એટલે બોલવા ને હવે થોડુંક ઉત્સવમાં દિલના ના હા સત્સંગ વિચાર સદવિચારને સત્કર્મ તરફ તેથી કરીને મનને જાણે સ્ફૂર્ણા પ્રેરણા મળતી હોય એમ સ્પષ્ટ જણાય છે ખટકતું મન અટકે ભમતું મન સ્થિર થાય કરતું દિલ શાંતિ પામે ત્યારે સદવિચાર સત્કર્મ અને સત્સંગ મળી જાય એને લીધે સ્ફૂર્ણા થાય પછી શાંતિ મળે પ્રેરણા મળે પ્રેરણા હે દિલના ઊંડા આવું માગવું પડે ખાલી પ્રાર્થના નહીં કરવાની ઊંડા ભાવથી બદાવરી માનવ મોકલું છે ને મેં એ હતું એ પ્રાર્થનામાં મોડું થયું હતું એ બાબા પછી ઘણો અવાજ કર્યો હે ભાઈ જલ્દી કરો હા તે આરતી ચાલુ કરવાની છે આ બધું ના ચાલે આ બધું કેલું કર્મ કહેવાય એવા શબ્દ કયો કેવા કર્મ નહીં નહીં આ કર્મ એવા કર્મ કહેવાય આરતી કરીએ એ એનો શબ્દ છે પુણ્યનું કર્મ હા એમાં જોઈ લે આવે છે હઠ હોઠમાં જઈશ હા છે ને એમાંથી જ લીધું તું મેં લીટો છે ને નૂતન કેવું કર્મ જો એ કર્મ શબ્દ સારો છે એ બોલવા જેવો છે પરમેશ્વરી સત્કર્મ એ ઉપાસની બાબાનો શબ્દ છે આ પ્રાર્થના આપણે કરીએ નિયમિત તો પરમેશ્વરી સત્કર્મ કર્યું કહેવાય ગમે ત્યારે કરીએ તો નહીં કહેવાય ટાઈમ રસોડામાં જમણ રાજય ને દસ વાગે એવી રીતે ટાઈમ હોય એનો પણ ટાઈમ દેખાતા નથી એટલે ટાઈમ નથી આમે મોટા બેઠા હોય તો આપણે કેમ એ કેમ કરતા હોય કે નહીં તો પરમેશ્વરી સત્કર્મ કહેવાય એને હમ એ રીતે કરવું જોઈએ તો તરત બોલાવી ગોદે અહીંયા આવ ગોદે કે ગોદાવરીમાં જલ્દી જલ્દી ચાલ પિંજરામાં બેસી જા પછી કંઈક કપાળમાં કર્યું ને તિલક કર્યું શેન શેનું કર્યું એમાં છે અને આરતી ઉતારી ઉપાસની બાબા માતાજીની તાર પપ્પાને મોકલું છું તો નથી વંચાયું ટાઈમ નથી ખબર જ નથી જે મારા દિવસ જુલિયા વાંચ્યું આવી જ મોકલું છે સાદી આરતી પણ સમય પ્રમાણે આપણે કરતા નથી રોજ હું કહું છું કે પરમેશ્વરી સત્કર્મ સકારણ કરવામાં આવતું હોય છે હેતુપૂર્વક પૂર્વક માટે તે કર્મ સમય સમય પ્રમાણે પદ્ધતિસર કરવું જોઈએ શ્રી બાબા બાબાએ એક તરફ બબડ બડબડ કરતાં કરતા પંચારતીની તૈયારી કરી મોડું થયું છે ઉતાવળ કરો હા બોલતા હોય ને મોઢેથી હાંક મારી ગોદે આવ ચાલ બેસ પેલા પિંજરામાં તાબડતોપ તાબડતોપ ફટાફટ તાબડતોપ શબ્દ મરાઠીનો જ પણ ગુજરાતીમાં એ વપરાય છે તાબડતોપ મરાઠીમાં બોલે ગોદાવરીના કપાળ ઉપર ચંદન તિલક કરીને એના ગળામાં પરંપરાગત રુદ્રાક્ષની માળા પહેરાવી દીધી આમ ટીલી કરી જય દેવી જય દેવી સદગુરુ આઈ માજી ગોદાવરી એવું ગાય છે ને આપણે આશ્રમમાં ગાય છે ખબર ને તને એ આરતી બાબાએ ગાઈ તે દિવસે હજી ગુરુવારે ચાલે છે સદ્ગુરુ આઈ માજી ગોદાવરી સદ્ગુરુ આઈ માજી ગોદાવરી આ સદ્ગુરુ છે ગોદાવરીમાં મારી ગોદાવરી સદ્ગુરુ બની સ્થાપન કર્યું ગાતા ગાતા શ્રી બાબાએ પોતે ગોદાવરીની આરતી ઉતારી આમ કરીને શ્રી બાબાએ ગોદાવરીને શ્રી સદ્ગુરુના સ્થાને બેસાડી દીધા હવે ક્ષણ માટે તો ઈ ચોંકી ગયા કે આ મને ક્યાં બે અંદર અને આગળ હવે આવે છે ધૂજી ગયે તમામ માર્ગમાં આવું બધું આવે છે હળવું હળવું અઘરું અઘરું નથી આવતું અઘરું અઘરું તો દેવને આવશે તારે આવશે તારે તારે તો હેલું જ છે અઘરું બહુ નથી ભણવાનું જ હેલું છે આમ તો અઘરું થયું છે થોડુંક તો બે સારી દિલમાં ઊંડા અંતરથી તને વિનવું છું જે આવું આ સત્કર્મી કરતા હોય પરમેશ્વરી ત્યારે નિવેદન ભક્તિ મનમાં રાખવી કે તને સત્કર્મ કરતો કરતો વિનવું છું કે હૃદયના ખરા ઊંડા ભાવથી મારાથી તારી પ્રાર્થના થાય એવું બળ તું મને મારા હૃદયમાં પ્રેર છે પ્રેરાવ છે ચાલ આપણા છે એકવીસમું પાનું

પછી જ્યારે હું આમ ચોપડી ખોલું ને પછી મન થઈ જાય ટેવ હોય ને પૂઈ ગાય એમ પછી પાછું હરખું કરી દઉં નંદુભાઈ આવું નાનું નાનું ધ્યાન રાખતા પછી અત્યારે કોઈક લઈ જાય આમ કરે ને તે મને એમ થાય કેવાય એવું તો કેવાય બધાને કેવાય નહીં સરસ લ્યો આ મોટા આપણા ગુરુ છે જોઈ લેજો બધા આ મોટા આપણા ગુરુ છે સાહેબ ઊભા થઈ જાવ સાહેબ ચારા વજન વાળા માણસ હરિવાલો જીવન જીવનમાં પ્રાણ પ્યારો છે જીવન જે अ जीवन माहे थकरवाेजो नाे हरियो श्री सद्गुरु देव की जे, वाला मोटा भो